વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની કે જેમાં વિષય અંગ્રેજી ભણીશું, તો આપણે 1 થી 50 શીખી ગયા. તો ચાલો હવે લખો સી ડબલ ઈ. હવે સૂચના લખશું, લખો ઓનાનું ચોરસ કરો, ચોરસમાં પછી એક ખાનું છોડી આ પેલો ખાની છોડી નંબર એક ખાને છોડી સનેકાનો માત્ર સો અને ધનેકાનો માત્ર દો. સો દો ચોરસમાં આપેલ નંબર શોધો અને તેના ઓરો તે ગોળ કરો. ચોરસમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે ગોળ કરો. હવે એક ખાનું છોડી અને આવું ચોરસ કરી નાખો અને ચોરસમાં લખો ફોર એટ, ફોર એટ 48. પછી એક ખાનું છોડી અને લખો થ્રી એટ, એક ખાનું છોડી 2 5, એક ખાનું છોડી 4 8, એક ખાનું છોડી 5 0 50. હવે એક ખાનું છોડી બીજું બોક્સ બનાવો અને લખો 3 5. એક ખાનું છોડી લખો 4 5. પછી એક ખાનું છોડી લખો 3 9. એક ખાનું છોડી લખો 2 2. એક ખાનું છોડી લખો 3 5. હવે એક ખાનું છોડી પાછું બોક્સ બનાવો, એમાં લખો 5 0 50. પછી લખો અહીંયા એક ખાનું છોડી 5 0 50, 1 0 10, 3 0 30 અને 4 0 40. હવે એક ખાનું છોડી અને લખો 2 6 26. બોક્સ બનાવો. હવે લખો 3 1 31, 2 6 26, 4 8 48 અને 3 9 39. હવે એક ખાનું છોડી પાછું બોક્સ બનાવો અને લખો 4 4 44. પછી લખો અહીંયા 4 2 42. પછી લખો 3 7 37, 4 4 44 અને 4 6 46. ચલો હવે સૂચના શું લખી છે કે ચોરસના આપેલો નંબર શોધો અને તેના ફરતે ગોળ કરો. તો આપણે ચોરસમાં જોવાનું, ચોરસમાં શું છે 4 અને 8, તો આપણે 3 અને 8 ઉપર ગોળ કરાય ના કરીએ, કેમ કે અહીંયા શું છે 4 છે અને આ શું છે 3 છે, 38 છે. તો અહીંયા 2 5, તો એના ઉપર ગોળ કરાય ના. તો અહીંયા શું છે 4 8, તો ચોરસમાં 4 8 છે, તો કે હા તો આપણે પણ અહીંયા 4 8 છે, તો એના ફરતે શું કરવાનું છે ગોળ કરીશું. હવે અહીંયા જુઓ
શું છે 3 5 તો અહીંયા શું છે 4 5 3 9 2 2 અને 3 5 તો શેના ઉપર ગોળ કરીશું તો કે 3 5 આમ ગોળ કરી અને જોઈ લેવાનું બરોબર ગોળ કર્યું છે ને હા પછી આ શું છે 5 0 50 તો આ શું છે 5 0 50 1 0 10 3 0 30 અને 4 0 4 તો શું છે ગોળ શેમાં કરીશું 5 0 50 પર હવે અહીંયા જો 2 6 તો આ શું છે 3 1 2 6 4 8 અને 3 9 તો શેના પર ગોળ કરીશું 2 6 આ શું છે 4 4 44 તો અહીંયા શું છે 4 અને 2 છે 3 અને 7 છે તો 4 4 44 ઉપર ગોળ કરીશું બરાબર ચલો હવે પાછળ પરનું ફેરવો અને લખો સી ડબલ્યુ હવે ઉદડી કરો અને લખો હ રો ળ માં હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો હવે એકખાનો છોડી અને લખો થ્રી નાઇન એકખાનું છોડી લખો થ્રી નાઇન એકખાનું છોડી લખો ફોર સિક્સ એકખાનું છોડી લખો થ્રી નાઇન અને એકખાનું છોડી લખો થ્રી નાઇન બરાબર હવે એક લીટી છોડી દેવાની અને લખો ટુ ફોર ટુ ફોર પછી લખો ટુ ફોર એકખાનું છોડી ટુ ફોર એકખાનું છોડી ફોર ટુ અને એકખાનું છોડી ટુ ફોર હવે એકખાનું છોડી અને એકખાનું છોડી દેવાનું અને લખો ફોર એટ પછી લખો ફોર ફાઈવ ફોર એટ ફોર એટ ફોર એટ હવે એકખાનું છોડી અને પાછું લખો વન સિક્સ વન સિક્સ પછી લખો થ્રી નાઇન પછી લખો વન સિક્સ વન સિક્સ વન સિક્સ હવે એકખાનું પાછું છોડી દેવાનું અને લખો ફાઈવ ઝીરો ફિફ્ટી થ્રી ઝીરો થર્ટી થ્રી ઝીરો થર્ટી થ્રી ઝીરો થર્ટી થ્રી ઝીરો થર્ટી તો હવે જો સૂચના શું લખી છે હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો તો બધા નંબર આપણે બોલવાના એટલે આપણને ખ્યાલ આવે તો શું છે થ્રી નાઇન થ્રી નાઇન ફોર સિક્સ થ્રી નાઇન થ્રી નાઇન તો કયો હરોળ એટલે આ લાઇનમાં આ લાઇનમાં કયો નંબર જુદો પડ્યો તો કે ફોર સિક્સ તેની ઉપર આમ ચોકડી કરવાની હવે જો અહીંયા શું છે ટુ ફોર ટુ ફોર ટુ ફોર ટુ ફોર અહીંયા આ શું છે ફોર ટુ છે અને આ ટુ ફોર તો આ બધા કેવા છે ટુ ફોર છે અને આ શું છે ફોર ટુ એટલે આ બધા 24 છે અને આ 42 છે ધ્યાનમાં રાખવાનું અને ચોકડી કરવાનું હવે અહીંયા જો ફોર એટ ફોર ફાઈવ ફોર એટ ફોર
8 4 8 તો કયો જુદો પડ્યો 4 5 આ જો 1 6 3 9 1 6 1 6 1 6 તો કયો જુદો પડ્યો 3 9 હવે અહીંયા શું છે 5 0 50 અહીંયા શું છે 3 0 30 3 0 30 3 0 30 એમ 3 0 30 તો 5 0 40 ઉપર ચોકડી કરવાની આવી રીતે હરોળમાં જુદા નંબર હોય એના ઉપર ચોકડી કરવાની વેરી ગુડ